નમસ્કાર દોસ્તો, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સના રિઝલ્ટ અંગે ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે. દોસ્તો, આ વિડીયો પૂરો જોયા પછી ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ કઈ તારીખે આવશે એ પ્રશ્ન તમારા મનમાં નહીં રહે. માટે દોસ્તો, આ વિડીયો પૂરેપૂરો અંત સુધી જોજો, તમારા બધા મિત્રો સાથે શેર કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. મેં તમને કીધું એમ કે દોસ્તો, લેટેસ્ટ જે અપડેટ આવી છે, જે ન્યૂઝ છે, એના વિશે આપણે પૂરી ડિટેલમાં વાત કરીશું. એ પહેલાં તો દોસ્તો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 12 સામાન્ય પ્રવેશ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ સીટ નંબરથી અને સીટ નંબર વગર બંને રીતે તમે જોઈ શકો છો. અથવા તો દોસ્તો, ધોરણ 12 સામાન્ય પ્રવેશનું રિઝલ્ટ સૌથી પહેલાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in. આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે. વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 12 બોર્ડ રિઝલ્ટ 2023 અને ધોરણ 12 નામ પરથી રિઝલ્ટ 2023 નામના બે લીલા રંગના બોક્સ જોવા મળશે. દોસ્તો, અહીંથી તમે સીટ નંબરથી અને સીટ નંબર વગર તમે રિઝલ્ટ જોઈ શકો છો. અત્યારે દોસ્તો, હું ધોરણ 12 બોર્ડ રિઝલ્ટ 2023 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ. જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે. નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટ માટેનો એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો ઉપર લખેલું છે એસટડી 12 રિઝલ્ટ 2023. એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે. અહીંથી દોસ્તો, તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ સૌથી ફાસ્ટ, સૌથી પહેલા જોઈ શકો છો. દોસ્તો, નીચે કૌંસમાં લખેલું છે રિઝલ્ટ આવતા 2 દિવસમાં જાહેર થશે, સવારે 6 વાગ્યા થો તો એનાથી પણ વહેલું જાહેર થઈ જશે. દોસ્તો, હમણાં આપણે રિઝલ્ટની તારીખ અંગેની જે લેટેસ્ટ ન્યૂઝ છે એના વિશે આપણે વાત કરીશું. ત્યાર પછી નીચે લખેલું છે એસટડી 12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, એમાં પણ 3 લિંક આપી છે અલગ અલગ. કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે રિઝલ્ટને નામ ઉપરથી સીટ નંબર વગર જોઈ શકો છો. ત્યાર પછી એસટડી 12 પરિણામનું સંપૂર્ણ એનાલિસિસ વાળી પીડીએફને ડાઉનલોડ કરવા માટેનો પણ ઓપ્શન તમને જોવા મળી જશે. તો દોસ્તો, આવી રીતે તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ પરથી સૌથી ફાસ્ટ અને સૌથી પહેલાં જોઈ શકો છો. હવે દોસ્તો, આપણે વાત કરીએ કે રિઝલ્ટ ક્યારે આવશે. તો દોસ્તો, ધોરણ 10નું જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે દોસ્તો એવી માહિતી આપવામાં આવેલી કે ધોરણ 10 પછી 5 દિવસમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ છે જાહેર થઈ જશે. તો 25 તારીખે રિઝલ્ટ હતું તો 5 દિવસ એટલે 30 તારીખ થાય, પણ દોસ્તો વચ્ચે શનિવાર રવિવાર આવી ગયો એટલે દોસ્તો 31 અને પહેલી તારીખે દોસ્તો 5 દિવસ પૂરા થાય છે. માટે દોસ્તો આવતીકાલે 31 તારીખ છે, પછી પહેલી તારીખ છે. તો દોસ્તો આવતીકાલે અથવા તો પરમ દિવસે 99.99% તમારું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ છે એ જાહેર થઈ જશે. છતાં પણ દોસ્તો આ www.mygkguru.in આ વેબસાઇટને ઓપન કરીને અહીંયા જે કાઉન્સમાં જે અપડેટ લખેલી છે એ તમે વિઝિટ કરતા રહેજો, ત્યાંથી તમને લેટેસ્ટ અપડેટ મળી જશે. દોસ્તો, રિઝલ્ટ છે વહેલી સવારે 6 વાગે તો મુકાઈ જાય છે, પણ વહેલી સવારે 6 વાગ્યા કરતાં પણ ઘણી વખત વહેલું રાત્રે 1 વાગે અથવા તો 12 વાગે 12:30 વાગે પણ રિઝલ્ટ મુકાઈ જતું હોય છે, 1:30 વાગે પણ મુકાઈ જતું હોય છે. માટે દોસ્તો, જ્યારે પણ રિઝલ્ટ જાહેર થાય ત્યારે તમે રાત્રે 12 વાગ્યા પછી દર 15-15 મિનિટે આ વેબસાઇટને ચેક કરતા રહેજો, જેથી તમને રિઝલ્ટ સૌથી ફાસ્ટ, સૌથી પહેલાં મળી જાય. દોસ્તો, આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ સારા માર્ક આવે, ખૂબ સારા ટકા સાથે તમે પાસ થાવ એવી શુભેચ્છા સાથે અહીંયા આપણે વિડીયોને પૂરો કરીએ. બાકી આપણે નવા વિડીયોમાં મળીશું. આવજો દોસ્તો. જય હિન્દ, વંદે માતરમ.